પોલીસે બાતમીના આધારે બે આરોપીની ધરપકડ કરી છે. રૂપિયા 1.40 લાખના 20 ઇન્જેક્શન કબજે કરી લેવાય. સુરેન્દ્રનગર કોરોનાના કેસ ઘટતા લોકો થોડી રાહત અનુભવી રહ્યા છે, પરંતુ સામે મ્યુકર માઇકોસિસના કેસો વધતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આ રોગને કાબુમાં લેવા દર્દીને આપવામાં આવતા ઇન્જેક્શનનો કાળો બજાર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી બે આરોપીને 20 ઇન્જેક્શન સાથે ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે મ્યુકર માઇકોસિસના કેસો વધી રહ્યા છે. આ રોગોની સારવાર માટે ઇન્જેક્શન ખૂબ મહત્વના હોય છે, પરંતુ દર્દીઓમાં ઇન્જેક્શનની માંગ વધુ હોવાથી કેટલાક શખ્સો કાળા બજાર કરી રૂપિયા રડી લેવાની લાઈનમાં માનવતા નેવે મૂકી વધુ રૂપિયા પડાવી લેવાની મજબૂરીનો લાભ લેતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની વિસ્તારમાં આવો એક કિસ્સો ગોરખ ધંધો ચાલતો હતો. જ્યારે પોલીસને બાતમી મળતા લીંબડી ખોડિયારનગરમાં રહેતા દલસુખ પરમારને દબોચી તેને તપાસી લેતા મ્યુકર માઇકોસિસની સારવારના 20 ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે.